ગલતેશ્વર તાલુકાના સેવલિયામાં નવી ચેકપોસ્ટ પાસેથી 42.69 લાખ નો વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડતી સેવલિયા પોલીસ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં મહારાજના મુવાડા પાસે આવેલ નવી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની ઈસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડાની સૂચનાને પગલે સેવાલિયા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ ચેકિંગ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ મોહનભાઈ, જસબીરસિંહ અર્જુનસિંહ અને રાહુલકુમાર દ્વારા બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર નવી ચેકપોસ્ટ પાસે વોચમાં ઊભા હતા, જે દરમિયાન બાતમી મળી હતી કે જીરા સોડાની આડમાં વિદેશી દારૂનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો છે, જેને પગલે સેવાલિયા પોલીસ દ્વારા વોચ રાખીને બાતમી વારી ટ્રક નંબર GJ08W4034 આવતા તેને રોકીને તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું જાણ્યું હતું. વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રકને તાત્કાલિક ઝડપી લઈને તેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું, જેમાં મેકડોનાલ્ડની 5,520 નંગ, જેની કિંમત 27.60 લાખ, અને ઓલ સિઝન વિસ્કીની 2,137 નંગ, કિંમત 10.68 લાખ, તેમજ મેકડોનાલ્ડ ક્વાર્ટર નંગ 4,416, કિંમત 4.26 લાખ, અને મટકા જીરા 70 પેટી મળીને ટ્રક સાથે કુલ મુદ્દામાલ 52,95,750 રૂપિયાનો ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂની હેરાફેરી કરતા જબસી રાજપૂત અને ગોવરામ દેવાસી બંને રહેવાસી રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. આ બંને ઈસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેવાલિયા પોલીસને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સેવાલિયા વિસ્તારના લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.